नमस्कार खेडूत मित्रों, खेडूतों माटेनी आ चैनल फार्मर्स इन्फोमा आप सौ खेडूत मित्रों नु हार्दिक स्वागत छे। तो खेडूत मित्रों, आजे आपणे वात करवाना छीए एरंडाना भाव आगामी दिवसों में केवा रहेशे तेना विशे। तो खेडूत मित्रों, आप सौने जाण जशे के गुजरात में छेला एक महीनाथी लगभग तमाम मार्केटिंग यार्डो बंद छे। तेम छतां गुजरातनी तमाम एरंडानुं पीलाण करती मिलोने जोईए तेटला एरंडा मळी रह्या छे। एक महीना अगाउ एरंडा में तंगी जेवी स्थिति थई हती, त्यारे एरंडाना भाव वधीने मणना 1050 થી 1060 થયા હતા। આ ભાવ તમે આપણે ફાર્મર્સ ઇન્ફોના છેલ્લા વિડિયોમાં જોયેલા હશે કે એરંડાના ભાવ લગભગ તમામ પીઠાઓમાં 1050ની આળેગાળે હતા। જે 2-3 પીઠા ચાલુ હતા ત્યાં એરંડાનો ભાવ 1030 થી 1040 બોલાતો હતો। ગયા સપ્તાહે છેલ્લા 2 દિવસ દરમિયાન એરંડા વાયદા ઘટ્યા હતા, કેમ કે લોકડાઉન દરમિયાન તમામ મિલોને જોઈએ તેટલા એરંડા મળ્યા હતા। હવે તંગીની સ્થિતિ નથી અને તમામ મિલો 10-15 દિવસ મિલ ચાલે તેટલા એરંડાનો સ્ટોક થઈ ચૂક્યો છે। હજી ખેડૂતોને એરંડાના ઊંચા ભાવ મળ્યા હોય અને કોરોનાની ત્રીજી લહેર આવવાની વાતો ચાલુ થઈ ચૂકી હોય, ત્યારે મોટાભાગના ખેડૂતો એરંડા રાખવા માગતા નથી। આથી પીઠાઓ ચાલુ થયા બાદ પણ એરંડાની મોટી આવક જોવા મળશે। આથી હવે એરંડાના ભાવ હાલ 2-3 મહિના સુધરે તેવી કોઈ શક્યતા નથી, પણ ઉલટું ભાવ ઘટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। એરંડાના વેપારીઓના કહેવા પ્રમાણે એરંડાના ભાવ રૂપિયા 1000 ઉપર હોય, મિલો હવે ભાવ ઘટાડીને જ ખરીદી કરશે। જ્યારે વાયદા ઘટશે ત્યારે મિલો રૂપિયા 10-20 રોજે રોજ ઘટાડીને જૂન મહિનાના આરંભે આ એરંડાનો ભાવ ઘટાડીને રૂપિયા 950 કરશે તેવું વેપારીઓનું માનવું છે। આથી હાલ ખેડૂતો એરંડા વેચી રહ્યા છે અને જેની રાહ જોવાની તૈયારીઓ ન હોય તેઓએ એરંડા વેચી જ દેવા જોઈએ। જો ચોમાસું વહેલું આવશે અને મગફળી, કપાસ, તલ વગેરે પાકોનું વધુ વાવેતર થશે તો એરંડાના વાવેતર માટે જમીન ઓછી રહેશે, તો ઓગસ્ટ સપ્ટેમ્બર પછી એરંડામાં તેજી જોવા મળશે। તે વખતે એરંડાનો ભાવ વધીને રૂપિયા 1200 થાય તેવી શક્યતાઓ અત્યારે દેખાય છે। આથી જે ખેડૂતોને સારા ભાવ લેવા હોય અને રાહ જોવાની પૂરી તૈયારી હોય તે ખેડૂતોએ જ અત્યારે એરંડાનું વેચાણ ન કરવું, બાકીના બધા ખેડૂતોએ અત્યારે એરંડાનું વેચાણ કરવામાં ફાયદો દેખાઈ રહ્યો છે। તો ખેડૂત મિત્રો, તમારી પાસે જો અત્યારે સ્ટોક કરવાની કેપેસિટી ન હોય અને બહુ રાહ ન જોવી હોય તો અત્યારે એરંડા વેચવામાં ફાયદામાં જ છીએ। તો ખેડૂત મિત્રો, આ વિડીયોને લાઈક કરી વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો, અને જે ખેડૂત મિત્રોને આ ફાર્મર્સ ઇન્ફો સાથે જોડાવાનું બાકી હોય તે હજુ પણ જોડાઈ જાજો। જોડાવવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી બાજુનું બેલનું આઇકોન જરૂરથી દબાવી લેવું, જેથી કરીને ખાસ અને સચોટ માહિતી તમારા મોબાઈલમાં તમારી પાસે સૌ પ્રથમ મળે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। જય જવાન, જય કિસાન।